નમસ્તે મિત્રો, હું ડૉક્ટર દિલીપ પાંડવ, આપનો ઉમંગ મનની વાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. લોકોને મનની તકલીફો વિશે સાચી માહિતી આપી શકાય અને ખોટી માન્યતાઓ દૂર કરી શકાય તે હેતુથી ઉમંગ મનની વાત યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી છે. મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્વાસ્થ્યની વ્યાખ્યા પ્રમાણે સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે શારીરિક ઉપરાંત માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. આપણે શરીરના રોગોની કાળજી રાખીએ છીએ. શરીરના રોગો જેવા કે તાવ, શરદી, બીપી, શુગરની તરત તપાસ કરીએ છીએ અને સારવાર પણ લઈએ છીએ, પણ મનની વાત કરતા નથી. આપણે આજે મનની વાત કરીએ. આપણે બધાને લાગણી, વિચારો, વર્તન, વાણી, વ્યવહાર હોય છે. જ્યારે આ વિચારો, લાગણીમાં અતિ ફેરફારો થવા માંડે, આ ફેરફારો અમુક ચોક્કસ દિવસોથી વધારે સમય ચાલુ રહે, તેમજ આના કારણે વ્યક્તિના કામકાજ, સંબંધો, શરીર પર વિપરીત આડઅસર થવા માંડે, તો તેને માનસિક રોગ કહેવાય છે. આપણા મગજમાં લાખો કરોડો જ્ઞાનતંતુ આવેલા છે, જેમાં સંદેશાવ્યવહાર માટે ન્યુરોટ્રાન્સમીટર રસાયણો હોય છે. આ રસાયણોમાં થતા બદલાવને કારણે માનસિક સમસ્યાઓ થાય છે. સાદી ભાષામાં કહીએ તો મગજમાં થતો કેમિકલ લોચો. જેમ આપણે શારીરિક રોગોની સારવાર લઈએ છીએ, તેમ માનસિક રોગોની પણ તરત જ સારવાર લેવી જોઈએ. કેમ કે જે વ્યક્તિ મનની તકલીફથી પીડાય છે, તે વ્યક્તિ પોતે તો તકલીફો ભોગવે જ છે, પણ સાથે સાથે એનું સંપૂર્ણ કુટુંબ પણ માનસિક પરેશાનીઓ અને તકલીફો ભોગવે છે, જેથી વ્યક્તિની સાચી સારવારથી સારું થતાં સંપૂર્ણ કુટુંબ શાંતિ અને ખુશીનો અહેસાસ અનુભવ કરે છે, જેથી આપણે માનસિક રોગની પણ વાસ્તવિક રોગ સમજીને ઝડપી અને સચોટ સારવાર લેવી જ જોઈએ.